હું તરફડિયા મારું છું, મારા તરફડિયા તું જોઈ ન હગી, અને મારા માટે તે દારૂ લઈ આવી દીધો. હા બાપુ, તમારા માટે દારૂ લઈ આવ્યો છું. એ બાપ રાજી થતો, ધ્રુજતો હાથ ગ્લાસ મોઢે માંડવા જાય છે ને સંત બરાબર ત્યાં પ્રવેશ કર્યો. ભલા માણસ શું કરે છે? તો કે દારૂ પીઉં છું, મને વ્યસન છે. હે, તું આ દારૂ? તો કે હા, મને વ્યસન છે. આ મારી દીકરી મારા માટે દારૂ લઈ આવી. ત્યારે સંત એટલું બોલ્યા હતા કે ફટરે માનવ, તું જે આ દારૂ પીછ ને, તારી દીકરી તો દેશી દારૂ લઈ આવી હતી, પણ એને ખબર હતી કે મારો બાપ લાલ કલરનો દારૂ પીએ છે. પોતાની ટચલી આંગળીનું લોહી કાઢીને ગ્લાસમાં નાખી અને તને લાલ કલરનો દારૂ કરીને દીધો. અને આ જગતનો કોઈ એવો બાપ નથી કે દીકરીનું લોહી પી શકે બાપ. અને તારામાં જો શક્તિ હોય ને તો આ ગ્લાસ પીને બતાવ. એટલું બોલ્યા અને હાથમાં ગ્લાસ મંડ્યો ધ્રુજવા, અને ગ્લાસનો કર્યો ઘા. એ બાપનું વ્યસન છૂટી ગયું હતું. બાપ, એક પલમાં જો વ્યસન છોડાવી શકતી હોય ને તો આ ભારત દેશની દીકરીઓ જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી બાપ. કારણ કે દીકરીનું એટલું સમર્પણ છે, એટલું બલિદાન છે, આ દીકરીઓ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. એક ગામડાની 18 વર્ષની દીકરીના લગ્ન થયા હતા ને, તો એ દીકરી પૈણીને હાહરે ગઈ. જોજો, આ ગામડાની દીકરી છે, અને અમારી કથા પણ એક ગામડાની કથા છે. એ 18 વર્ષની દીકરીના લગ્ન થયા, પૈણીને હાહરે ગઈ. એટલે હાહુમાં એ પહેલો પ્રશ્ન કર્યો કે વહુ બેટા, તમે કરિયાવરમાં શું લઈ આવ્યા છો? અને દીકરી એટલું બોલી હતી કે માં, શેરીના નાકે વેલડું ઊભું છે, જોઈ લ્યો એમાં જે કઈ વસ્તુ આવી હોય. એક એક પછી એક એક વસ્તુ મગાવી. કબાટ, એક દીકરીનું નામ કબાટ ઘરમાં. ખુરશીઓ લઈ આવી, એક દીકરીનું નામ ખુરશીઓ ઘરમાં. પંખો લઈ આવી, પંખા ઉપર દીકરીનું નામ પંખો ઘરમાં. જે કઈ ઠામડા લઈ આવી, દીકરીનું નામ ઠામડા ઘરમાં. અને હાહુમાનો મગજ છટકો, વહુ બેટા, હજી તમે પૈણીને હૈલાવો છો, હજી તમે પૈણીને ડેલીમાં પગ મૂકો છો, અને તમે જે કઈ વસ્તુ લઈ આવ્યા એમાં તમારા એકલીનું નામ, તમારા બાપનું કે તમારા ધણીનું નામ કેમ ન લખાવ્યું? તમને શેનું અભિમાન છે? રૂપનું અભિમાન છે, પૈસાનું અભિમાન છે, શેનું અભિમાન? અભિમાન શબ્દ સાંભળીને ગામડાની 18 વર્ષની દીકરી રડી પડી હતી. એટલું બોલી હતી, માં, મારી ઉંમર 7 વર્ષની હતી ને ત્યારે મારી માં મરી ગઈ હતી. મારા બાપે મને ઉછેરીને મોટી કરી છે. માં અને બાપ બેનો પ્રેમ મારા બાપે મને આપ્યો છે. માં, મારો બાપ ખેતરમાં કાળી મજૂરી કરતો હતો. વૈશાખના ધોમ ધકતા તાપમાં મારો બાપ હાંજે ખેતરેથી કામ કરીને આવતો. એક પાણીનો લોટો હું મારા બાપુને દેતી ને મારા બાપુનો થાક ઉતરી જતો હતો. પ્રભા, વાહનનું પેરણ હું જયારે ઊંચું કરતી ને તો મારા બાપના વાહામાં લોહીના લાલ ટસિયા હું જોઈ ન શકતી. મેં કીધું, બાપુ એટલી બધી મજૂરી હું કામ કરો છો? ત્યારે મારા બાપુએ કીધું હતું કે દીકરી, આજ તું 7 વર્ષની છો, પણ 11 વર્ષ પછી જયારે હું તને પરણાવીશ અને મારી પાસે પૈસા નહીં હોય તો હું કોને પાસે ભીખ માંગવા જઈશ? દીકરી, મને મહેનત કરી લેવા દે. માં, મારા બાપુએ 11 વર્ષ સુધી કાળી મજૂરી કરી છે, એક ટક રોટલો ખાધો છે મારા બાપુએ. મારો બાપ ભૂખો રહ્યો મારા હારું. શું કામ? એને ચિંતા હતી કે કાલ સવારે મને પરણાવશે, પૈસા ક્યાંથી કાઢવા? જે કઈ રોટલાના પૈસા વધતા એ મારા બાપુ ભેળા કરતા હતા. અને 18મે વર્ષે જે દિવસે મને પરણાવી, મારો લગ્નનો સામાન લેવા મારા બાપુ શેરમાં ગયા ને તેથી મેં જ કીધું હતું કે બાપુ, મારા હારું જે કઈ વસ્તુ લ્યો ને એમાં તમારા મારા એકલીનું નામ લખજો, તમારું કે મારા ઈનું નામ ન લખતા. શું કામ? કે માં, જે કઈ ઠામડા આવ્યા છે આપણા ઘરની અભેરાઈ ઉપર મુકાશે, ઘરની શોભા વધશે. પણ માં, કાલ સવારે ક્યાંક પાડોશમાં પ્રસંગ થાય અને આપણા ઘરે એ ઠામડા ઉછીના લઈ જાય, એમાં રસોઈ બને, ગામ આખું જમે, આખી નાઈત જમે, અને આખો પરિવાર જમે નહીં. બધાય જમી લીધા પછી ગામડાની બે ચાર દીકરીઓ ઠામડા ઉટકવા માટે શેરીના નાકે જાય. માં, એ 4-5 દીકરીઓ મુઠીઓ ઢોળીને ભરી અને ઠામની માથે નાખે. માં, મારે તમને એટલું જ કહેવું છે કે મારા નામની માથે જો ધૂળ પડે ને તો કોઈ વાંધો નહીં, બાકી મારો બાપ અને ધણીના નામ માથે જો ધૂળ પડે ને તો મારી જનેતાની સંસ્કારને લાંછન લાગે. માં, એટલા સારું થઈને મેં મારા એકલીનું નામ લખાવ્યું છે. જોજો આજનું નાટક બાપ, દીકરી વહાલનો દરિયો, કેટલું સમર્પણ છે દીકરીઓનું. પણ
બની શકે એટલી શાંતિ રાખજો, કારણ અતિ કરુણ નાટક છે આ. અને બેટી બચાવો અભિયાનમાં ગુજરાતના તમામ આપણા રાજકીય માણસોએ આ નાટક નિહાળ્યું છે અને ખૂબ જ આશીર્વાદ મળ્યા છે. અને આપ સૌના આશીર્વાદથી આ કાર્યક્રમની સફળતા તો ચાર ચાંદ લગાવે છે બાપ. તો એવા ભાવથી રજૂ કરીએ છીએ દીકરી વહાલનો દરિયો. પણ બેનો શાંતિ રાખજો, જેને વચમાંથી કોઈ પછી ઉઠબેસ ન કરજો, કારણ નાટક બહુ લાંબુ નથી. તમને એવું નથી એ સાહેબ આપણે 12:30 વાગ્યા સુધી તો કોઈ કહો છે નહીં, 12:15 વાગ્યા સુધી તો વાંધો નહીં, તમે કહેજો, નકર આપણે એ પ્રમાણે કરીશું એમ. કારણ કે અમારી પાસે તો ખજાના પડ્યા છે. તો મારો કહેવાનો ભાવ કે વચ્ચે ડિસ્ટર્બ ન કરતા અને બની શકે એટલી શાંતિથી કાર્યક્રમ એક એક શબ્દ સાંભળજો. તો અમારા શબ્દો તમારા હૃદય સુધી પહોંચે ને બાપ, તો એ શબ્દોને તાળીઓથી અમારા બાળ કલાકારોનો સન્માન પણ કરજો એવા ભાવથી રજૂ કરીએ છીએ દીકરી વહાલનો દરિયો. ધન્યવાદ. આપ સર્વેના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરીએ. સમાજમાં એક કહેવત છે કે દીકરી સાપનો ભારો, પણ આજ આ કાર્યક્રમ જોઈ અને આપે નક્કી કરવાનું છે કે દીકરી સાપનો ભારો છે કે આંગણે તુલસીનો ક્યારો. એ જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ કાકા. શેઠ, કેમ આજે સાવ ઉદાસ છો, કઈ ચિંતા જેવું? અમારા ભાભી શ્રી તો. એ જ મોટી ચિંતા છે કાકા. તમારા ભાભીને સારા દિવસો દરમિયાન ચેક કરાવતા ડાક્ટર સાહેબે દીકરીના સમાચાર આપ્યા અને અમે ન કરવાનું કરી નખાવ્યું. અરે રે શેઠ, આ તમે શું કર્યું? ભ્રૂણ હત્યા? ક્યાં ભવે છૂટશો શેઠ? અરે આવા અધમ કૃત્યથી તો નરકમાં પણ જગા ન મળે છે. પણ કાકા, આજના જમાનામાં દીકરીનું જતન કરવું પણ બહુ કઠિન છે કાકા. આના કરતા દીકરા સારા. કુળનો વારસ તો કહેવાય શેઠ. કુળમાં દીવડા પ્રગટાવે એને કુળ દીપક કહેવાય, પણ પોતાના ઘરમાં દીવડા પ્રગટાવી અને બીજાના ઘરમાં અજવાળા કરે એનું નામ જ દીકરી. આ જો, મારે ઘેર દીકરીનો જન્મ થયો છે, એની ખુશાલીમાં બધાને મીઠું મોઢું કરાવવા નીકળો છું. કાકા, દીકરાના જન્મ વખતે પેંડા વેચાય તો સારું લાગે, પણ દીકરી વખતે ન દેવાય કાકા. શ્રેષ્ઠ, દીકરાના જન્મ વખતે કુટુંબ પરિવારમાં પેંડા વેચાય, પણ દીકરીના જન્મ વખતે તો ગામ આખાને મીઠું મોઢું કરાવવું જોઈએ. દીકરી તો લક્ષ્મીનો અવતાર બનીને ઘરમાં આવે છે. આ જગતમાં જો દીકરીનું સ્થાન ન હોત ને તો આજ ઘરમાં દેવી દેવતાઓની છબી પણ ન હોત. વાહ કાકા, આ તમારી દીકરી પ્રત્યેની પ્રેમ ભાવના જોઈ મારી આંખ ઉઘડી ગઈ કાકા. ધન્ય છે તમારી દીકરી પ્રત્યેનો પ્રેમ. આ સમાજ તમારી વાતને અનુસરશે ને તો ભ્રૂણ હત્યાનો વિચાર પણ પેદા નહીં થાય. આજથી હું પણ સંકલ્પ કરું છું કે મારે ઘેર હવે પહેલા દીકરી જ અવતરે. શેઠ, પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાય છે. જે પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે એ જ ગંગામાં દીકરીને સ્નાન કરાવવાથી ગંગામાં વહેતા પાપ પણ પાવન થઈ જાય છે. શેઠ, જે દીકરીને હલકી કક્ષાની ગણે છે ને એ પોતે જ હલકાથી પણ હલકા છે. હાલો શેઠ, મારે હજે ઘણી જગ્યાએ જવાનું બાકી છે. ભલે કાકા, આ તમને મળી અને હું ધન્ય થઈ ગયો. આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શેઠ. ઈશ્વરની કૃપાથી આ પરિવારમાં એક દીકરી તથા એક દીકરાનો જન્મ થાય છે. આ પરિવાર સુખેથી જીવન પસાર કરે છે અને આમ ને આમ સમયના વેણ વીતતા જાય છે. દીકરી, મને બહુ ચિંતા થાય છે.
તારો ભાઈ ભણવામાં જરાય ધ્યાન દેતો નથી. બા, તમે જરાય ચિંતા ન કરો, બધું સારું થઈ જાહે. બાપુ, આવી ગયા મારા બાપુ. મારી દીકરી, બેટા તને કેમ ખબર પડી જાય છે કે બાપુ જ આવ્યા છે? બાપુ જે માવતર સંતાનોને જન્મ આપી જતન કરે છે, એ જ સંતાનો જો માવતરના પગલા પારખી ન શકે તો એ પતન છે બાપુ. જોયું શ્રદ્ધાની માં, આને કહેવાય સંસ્કાર. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આવી દીકરી આપણા ઘરમાં છે. અને હા, તારો ભાઈ ક્યાં છે? જરા બોલાવતો. કેમ, અચાનક શું થયું? મેં કહ્યું ને, બોલાવે ને. બાપુ, હું હમણાં જ બોલાવી લાવું છું. શું થયું છે એ તો કયો, કયો તો ખબર પડે ને. એ આવશે પછી, એના કરતૂત જાણીને ખબર પડશે. બાપુ, ભાઈ આવી ગયો. દીકરા, ઘરના કબાટમાં રાખેલા 5000 રૂપિયા ગુમ થયા છે. શું વાત કરો છો, આ તો ચોરી કહેવાય. અને આપણો દીકરો બને જ નહીં. તો શું હું ખોટું બોલું છું? તારા અતિશય લાડને કારણે આપણો દીકરો પતનના માર્ગે જઈ રહ્યો છે. અરે બાપુ, એ તો કહેતા હું સાવ ભૂલી જ ગઈ. બાપુ, એ રૂપિયા તો મેં લીધેલા. મારી બેનપણીના પિતા બહુ બીમાર છે એટલે સારવાર કરવા માટે આપ્યા છે. બાપુ, હું તમને કહેતા ભૂલી જ ગઈ. બહુ સમજદાર ને પરોપકારી છે દીકરી, આ તે બહુ સારું કર્યું બેટા. અને તમે ખોટે ખોટા દીકરાને વગવો છો. શ્રદ્ધાની માં, સંતાનો તો માવતરની આંખ કહેવાય. આખા જગતને જોઈ શકનારી આંખ પોતાની આંખમાં પડેલું કણો જોઈ શકતી નથી. બસ હવે બહુ થયું. દીકરા જા, તું ભાઈબંધ સાથે રમ. અને બેટા, તું પણ તારી બેનપણીઓ સાથે જાને. અરે તમે પણ શું, આ દીકરીની જાત છે, એને બહાર ન મોકલાય. શ્રદ્ધા, જાઓ બેટા, ઘરનું કામ કરી નાખો. તું જા દીકરા. ભલે બા. શ્રદ્ધાને માં, આ દીકરા અને દીકરી વચ્ચે મતભેદ કેમ રાખે છે? દીકરી પણ હજી રમવા જેવડી તો છે. દીકરીને તો નાનપણથી જ ઘરકામમાં હોશિયાર કરવી જોઈએ. કાલ હવારે પારકા ઘરે જશે ત્યારે શું કરશે? દીકરીનું સાચું સુખ તો સાસરિયું જ કહેવાય ને. સાચું સુખ તો દીકરી પિયરિયામાં પામે, પછી તો ભાગ્યની કેડી ઉપર જ ચાલવાનું હોય. બાકી સુખ દુઃખ તો ભાગ્યની વાત છે. કેમ, દીકરીને સાસરે નથી મોકલવી? જિંદગી તો એને સાસરે જ કાઢવાની હોય છે ને. એટલે જ કહું છું કે જ્યાં સુધી દીકરી ઘરે છે ત્યાં સુધી એને ખૂબ પ્રેમ આપો, સુખ આપો. કારણ કદાચ સાસરે માથે દુઃખ આવે ને તોય હસતા મોઢે સહન કરી લે અને દુઃખને સુખમાં પલટાવી નાખે, એનું નામ જ દીકરી. સમજા? એ બહુ થયું હવે. તમે જાઓ દુકાને, તો ઘરમાં બીજા કઈ કામ થાય. ભલે, હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધાના બાપુ પણ આખો દી દીકરાને જ વગવા કરે છે. બેન, તે આજ મારી લાજ રાખી દીધી. બેન, મને માફ કરી દે, હવે આવું ક્યારેય નહીં બને. ભાઈ, એક સૂત્ર હંમેશા યાદ રાખજે. પાપ કરો, ખૂબ કરો, પર બાર બાર મત કરો. બા, મને માફ કરી દો. મારી ભૂલને કારણે બેને બાપુ પાસે ખોટું બોલી અને મને બચાવી લીધો. બા. દીકરા, આ તું શું બોલે છે? હા બા, પૈસા મેં જ લીધેલા, મારી ખરાબ સોબતના કારણે વેડફી નાખ્યા. પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. બા, મને માફ કરી દો. દીકરા, આ તે બહુ ખોટું કર્યું. તારા બાપુને વાતની ખબર પડશે ને તો એને કેટલું દુઃખ થશે. બા, લેણદારો ઘરે આવે અને બાપુને ખબર પડી જાય
ઈ બીકે મારાથી આવી ભૂલ થઈ ગઈ. દીકરી, ભાઈ ભૂલ કરી બેઠો અને તે મને જાણઈ ન કરી. બા, શું આ મારો ભાઈ નથી? બેન, રક્ષાબંધનના તાતણે ભાઈ બેનની રક્ષા માટે તાતણે બંધાય છે અને આજ બેન ખૂબ પસ્તાવો થાય છે. બા, હવે જિંદગીમાં ક્યારે બેન ઉપર દુઃખનો પડછાયો પણ નહીં પડવા દઉં. આજ મારું પ્રાયશ્ચિત છે. ભગવાન સદાય તમારા ભાઈ બહેનના હિતને જાળવી રાખે. પણ દીકરી, તારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી? બા, તમે અને મારા બાપુ મને જે કાંઈ પૈસા વાપરવા આપતા હતા ને, તે મેં સાચવીને ભેળા કર્યા હતા, એ પાછા મૂકી પણ દીધા છે. હા બા, પણ બાપુને જાણ ન થવા દેશો બા. બા, લાગે છે મારા બાપુ આવે છે. આવી ગયા મારા બાપુ. આવી ગઈ મારી દીકરી. બાપુ, તમે ડાક્ટર પાસે જઈ આવ્યા, દવા લીધી? બાપુ, હવે કાંઈ પણ કામ હોય તો મને કહેજો. દીકરા, જા દુકાને જઈ આવ, મારે થોડો આરામ પણ થઈ જાય. બાપુ, હું પણ ભાઈ સાથે જાઉં છું, ચાલો. શ્રદ્ધાની માં, તમે કેમ આજે ચિંતામાં લાગો છો? કાંઈ નહીં, સંતાનો મોટા થાય પછી ચિંતા તો રહેવાની ને. અરે, અત્યારે જમાનો સાવ બદલાઈ ગયો છે. સંતાનોને પોતાની રીતે જીવન જીવે છે. મા બાપ સંસ્કાર કે શિખામણની વાતો કરે તો એ જ સંતાનો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. સાચી વાત છે. ઘટપણમાં શાંતિથી રોટલો ખાઈ હરિભજન કરવું, છોકરા વે સુખી ને આપણે સુખી. આજ દરેક ઘરમાં પરિવાર સાથે રહેતા ગયડા મા બાપ પોતાના સંતાનો અને વહુઓ સાથે વાદ વિવાદ નહીં કરે, એને ક્યારેય વૃદ્ધાશ્રમ જવાનો વારો નહીં આવે. હાલો, દેવદર્શને જઈ આજથી આપણે જ શરૂઆત કરીએ. આજ દરેક મા બાપ પોતાના સંતાનોની ચિંતા કરતા હોય છે, એ જ સંતાનો માવતરની ચિંતા સમજી શકે ને, ત્યારે આ દેશની ભૂમિ ઉપર કોઈ વૃદ્ધ મા બાપ દુઃખી નહીં હોય. આજ સમાજમાં સૌથી મોટી દુઃખદ ઘટના હોય તો સંતાનો અણહમજમાં ભૂલ કરી ઘરેથી ભાગી જાય છે, ત્યારે એ ઘેડા માવતરના કાળજા કેટલા રડતા હોય છે એ સંતાનો સમજી શકતા નથી. આજ દીકરા અને દીકરીઓ ઘરેથી ભાગી જતા સંતાનોને એટલું જરૂર કહીશ કે ઘર છોડવું જ હોય તો જરૂર છોડી જાઓ, પણ એક વખત મા બાપના ચરણોમાં વંદન કરીને જાજો. ઘર તથા માવતરને તરછોડવાનો વિચાર પણ પેદા નહીં થાય એટલું જરૂર યાદ રાખજો, એટલું જરૂર યાદ રાખજો. મનીષા, બે મારા મા બાપથી વિરુદ્ધ જઈ ઘરેથી ભાગીને તારી સાથે લગ્ન કર્યા. સમય વીતી ગયો પણ મા બાપ પાસે માફી માગી ન શક્યા. મહેશ, તારી જેમ મેં પણ ઘરનો ત્યાગ કર્યો. મા બાપની મર્યાદાઓ ન રાખી શું આપણે માફીને લાયક છીએ? ગમે તેમ થાય પણ એક વાર જઈ અને મા બાપના ચરણોમાં જઈ માફી માગવી છે. મને વિશ્વાસ છે એ જરૂરથી માફ કરી દેશે. હાલો, આપણે જવાની તૈયારી કરીએ. આજ સમાજની અંદર જે દીકરા દીકરીઓ પોતાની રીતે નિર્ણય લે છે, બાપ એને એક શુભ સંદેશ પણ આપે છે. શ્રદ્ધાના બાપુ, સંતાનો ઘર છોડીને ભાગી જતા એના માવતરનો વિચાર કેમ નહીં આવતો હોય? કેટલા લાડકોડથી ઉછેરીને મોટા કરીએ છીએ, શું ઘટપણમાં આવા દુઃખો જોવા માટે? શ્રદ્ધાજી બા, ગઢપણ અવસ્થામાં સંતાનો જો માવતરની કિંમત સમજી શકતા હોત ને તો જગતનો કોઈ દીકરો મા બાપને રઝળતા મૂકીને ભાગી ન જાત. અરે ભગવાન, જો તો ખરા કેવો સમય આવ્યો છે, હજી તો કોણ જાણે કેવો વખત આવશે.
શ્રદ્ધાની માં સમય ખરાબ નથી, પણ માણસો ભાન ભૂલી ગયા છે. નહીતર આ ધરતી ઉપર રામ અને કૃષ્ણ જન્મા હોય એ ભૂમિ ઉપર પાપ તો શું, પાપનો પડછાયો પણ પેદા ન થાય. સમયને હાચવી લે દે એનું નામ જ માણ. બાપુ તમે ચિંતા ન કરો, ભાઈને એની ભૂલ સમજાશે એટલે જરૂર આવી જશે. બાપુ લ્યો આ દવા, આજ તમે દવા ખાવાનું ભૂલી ગયા છો. અરે દીકરી, જે ઘરમાંથી દીકરા મા બાપને પડતા મૂકીને ભાગી જાય છે, એ માવતરને રોગની નહીં પણ મોતની દવા જોઈએ દીકરી, મોતની દવા જોઈએ. આવું ન બોલો બાપુ, સમય જતાં બધું સારું થઈ જાહે. ભાઈ ભાન ભૂલો છે પણ માવતર થોડા ભૂલે. દીકરી કેટલી માનતા યો કરી દે, માવતર પેલા ખોડે દીકરો માગે, પણ એ જ દીકરા જ્યારે ઘટપણમાં દુઃખ આપે ને ત્યારે કેવું પડે કે આવા દીકરાનો જન્મ આપવા કરતા તો પેટે પાણા જન્મા હોત ને તો કોકનો આચરો બાંધવાનું કામ આવે. સાચી વાત છે શ્રદ્ધાના બાપુ, આજે વિશ્વમાં દીકરાઓનો